વંથલી તાલુકાના સમસ્ત ખારવા ગામ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો. પરેશભાઈ રામાભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે સમસ્ત ગામ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં આવેલ ખોરાશા ગામના વતની અને અકાળે અવસાન પામેલ એએસઆઈ સ્વ પરેશભાઈ રામભાઈ ચાવડાના જન્મદિવસ નિમિત્તે આજરોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તથા એચડીએફસી બેંક કેશોદ અને સમસ્ત ગામ અને મિત્રમંડળ દ્વારા તેમની યાદમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને રક્તદાન કેમ્પમાં આજ રોજ અંદાજિત 150થી પણ વધુ લોકો દ્વારા કેમ્પમાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ગ્રામજનો અને મિત્રમંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, હાર્દિક વાણિયા, વંથલી. હું રાજુ બોરીચા, ગામ ખોરાસા. અમારા ગામના યુવા મિત્ર સ્વ શ્રી પરેશભાઈ રામભાઈ ચાવડા, જેમનું અકાળે અવસાન થતા, તેમના જન્મદિવસ નિમિત્તે જૂનાગઢ સિવિલ, એફડીએસસી બેંક અને યુવા વર્ગ ગામના ના સહયોગથી આજે અમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરેલ. અત્યાર સુધીમાં 100 લોકોથી વધારે લોકોએ બ્લડ ડોનેટ કરેલ છે અને હજી પણ 100 જેટલું થવાની સંભાવના છે. આ બાબતે જૂનાગઢ સિવિલનો સ્ટાફ, ગામના પ્રવીણભાઈ ગોવિંદભાઈ ચાવડા, સરપંચ ગ્રામ પંચાયત ખોરાસા, આજ રોજ ખોરાસા ગામે સ્વ પરેશભાઈ રામભાઈ ચાવડા, જેનું અકાળે મૃત્યુ થયેલ હતું અંદર 2-2.5 મહિના પહેલાં, જેનો આજ 13/11/2022ના રોજ જન્મદિવસ હોય, એના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગ્રામ પંચાયત ખોરાસા તેમજ એના મિત્રમંડળ દ્વારા એક સુંદર મજાના રક્તદાન કેમ્પનું આયોજન કરેલ હતું. જે કેમ્પમાં અંદાજિત અત્યાર સુધીમાં 101 બોટલ તો બ્લડ અપાઈ ગયું છે. હજી ઓછામાં ઓછી 50-60 બોટલ લોહીની હજી થશે. આ બ્લડ કેમ્પ ખોરાસા ગામ તેમજ મિત્રમંડળ અને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ એના દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.